ગાંધીનગર ખૂબ જ સમાચાર મળી રહ્યા છે આજે ચાર ને ત્રીસ કલાકે મળશે કેબિનેટની બેઠક સરકારી કર્મચારી ને લઈને આવી શકે છે મહત્વના નિર્ણય જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે નિર્ણયની શક્યતા છે સાત ઓક્ટોબરે ત્રેવીસ વર્ષના કાર્યક્રમોની ઉજવણીને કારણે બેઠક રવિવારે થઈ હોવાનું અનુમાન છે તહેવારોને લઈને કાર્યક્રમો વિકાસલક્ષી કાર્યક્રમો બાબતે પણ કરશે ચર્ચા રાજકીય ચર્ચાઓ વચ્ચે કેબિનેટ બેઠકના સરકાર નિર્ણયો પર સૌની નજર રહેશે તો આજે સાંજે સાડા ચાર વાગે કેબિનેટની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે અને આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થશે સરકારી કર્મચારીઓને લઈને મહત્વના નિર્ણયો આવી શકે છે તો જૂની પેન્શન યોજના સહિતના પડતર પ્રશ્નો અંગે પણ આ બેઠકમાં નિર્ણય લેવાઈ શકે છે સાત ઓક્ટોબરે નરેન્દ્ર મોદીના જાહેર વહીવટ ક્ષેત્રમાં આવ્યા અને ત્રેવીસ વર્ષ પૂરા થવાના છે અને ત્રેવીસ વર્ષના કાર્યક્રમોની ઉજવણીને કારણે બેઠક રવિવારે થઈ હોવાનું અનુમાન છે કેમ કે દર વખતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે પરંતુ આ વખતે રવિવારે કેબિનેટની બેઠકનું આયોજન કર્યું છે તહેવારોને લઈને કાર્યક્રમો વિકાસલક્ષી કાર્યક્રમો બાબતે પણ આ કેબિનેટની બેઠકમાં ચર્ચા થશે સાથે સાથે રાજકીય ચર્ચાઓ વચ્ચે કેબિનેટ બેઠકના સરકાર નિર્ણયો પર સૌની નજર રહેશે સંવાદદાતા કિંજલ મિશ્રા ફોનલાઇન પર અમારી સાથે જોડાઈ ગયા છે કિંજલ રવિવારે કેબિનેટની બેઠક મળી રહી છે એટલે સમજી શકાય કે કેટલી મહત્વપૂર્ણ હશે કેટલા મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થશે આ બેઠકમાં દેખો એક જે સંભાવના છે એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટી ક્ષેત્રમાં ત્રેવીસ વર્ષ જે છે રાજકારણના લગભગ પૂર્ણ થઈ રહ્યા છે તો આ તેને લઈ અને આગામી સમયની અંદર કોઈ મહત્વના જે કાર્યક્રમો છે તે માટેનો એક પ્લાન છે તે થઈ રહ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે તેની સાથે જો વાત કરવામાં આવે તો સરકારી કર્મચારીઓની જે જૂની પેન્શન યોજના સહિતના જે પડતર મુદ્દાઓ છે તેની પર પણ કેબિનેટમાં ચર્ચા છે તે થઈ શકે છે સાડા ચાર વાગે જયારે કેબિનેટ શરૂ થશે ત્યારે જે તહેવારોને લઈને જે તહેવારો છે તહેવારોની અંદરની લો એન્ડ ઓર્ડરની બાબતો છે તેને લઈને પણ ચર્ચા થઈ શકે છે આગામી સમયના વિકાસપક્ષી કાર્યક્રમોની ચર્ચા થઈ શકે છે વડાપ્રધાન ઓક્ટોબર મહિનામાં ફરી ગુજરાત આવવાના છે તેને લઈને પણ જે ચર્ચાઓ છે તે થઈ શકે છે તેની સાથે જો વાત કરવામાં આવે તો જે પાક ને સર્વે છે તે સર્વે ગત બે કે મહિના આવ્યું હતું કે કેટલા ત્રીસ ટકા સર્વે બાકી હતા એ પાંચ સર્વે જો પૂર્ણ થઈ જાય તો તેની જે જાહેરાત છે તેની પણ એક સંભાવના જોવા મળી રહી છે બિલકુલ કેન્જલ આભાર સમગ્ર માહિતી બદલ તો આજે સાડા ચાર વાગે કેબિનેટની બેઠક મળવાની છે કે જેમાં અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા થશે ખાસ તો તહેવારોને લઈને કાર્યક્રમો અને વિકાસલક્ષી કાર્યક્રમો છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે